गुड मॉर्निंग एवरीवन। आज आप कलछोर में एक कम चार ससला पाचक कूतरो यहाँ गीत थी शुरुआत करीशू। तो जो आपरे आंगड़ीओनो जादू। आंगणानो जादू मारा आंगणानो जादू, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી બે હરણ બની જાય, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય, ઠેકડા મારતા જાય, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી પટંગિયું બની જાય, મારા આંગણામાંથી પટંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે, ઉડતું જઈને ફૂલ પર બેસે, એ પણ ફૂલ થઈ જાય, એ પણ ફૂલ થઈ જાય, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી માછલી બની જાય, મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાંએ સરસર કરતી, પાણીમાંએ સરસર તરતી, ઉપર નીચે થાય, ઉપર નીચે થાય, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, આંગણાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય, આંગણાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય, આંગણાથી પીછી પકડું, આંગણાથી પીછી પકડું, રંગો નવા ભરાય, રંગો નવા ભરાય, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, ક્યારેક મારી આંગણીમાં તોફાની થઈ જાય, ક્યારેક મારી આંગણીમાં તોફાની થઈ જાય, કાનમાં જઈને ખરખર કરતી, કાનમાં જઈને ખરખર કરતી, આવું ના કરાય, આવું ના કરાય, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ। કેટલું સરસ ગીત જોયું ને। આપણા આંગણા દ્વારા કેટલા બધા જાદુ થાય છે નહીં, આપણને તો ખબર જ નહીં હતી કે આટલા બધા જાદુઓ આપણા આંગણા દ્વારા થાય છે। તમને કયો જાદુ વધારે ગમે છે નહીં? મને તો આ પતંગિયું બની જાય છે એ જાદુ ખૂબ જ ગમ્યો। તમને કયો જાદુ વધારે ગમ્યો? જુઓ ને કેટલા સરસ હરણ બની ગયા, પતંગિયું બની ગયું, માછલી બની ગઈ, આટલા બધા જાદુ આપણા આંગણામાં છે। તો આ જાદુ આપણે ગીત દ્વારા અને આંગળીઓ દ્વારા પણ જોયો। તો હવે તમારે એને આધારે મને થોડા પ્રશ્નોના જવાબો કહેવાના છે। તો ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ। કહો, પહેલો સવાલ છે, તમને આંગણાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? ફરીથી જુઓ ચિત્ર। ચિત્રમાં તો પેલું શું હતું, હરણ બની ગઈ આંગળી આપણી, બીજામાં પતંગિયું બની ગઈ, માછલી બની ગઈ, તો આમાંથી તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો એ તમારે કહેવાનું છે। બીજો સવાલ છે, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિની નીચે એક લીટી કરો કે આંગણાનો જાદુ,
આપણે સાંભળ્યું ને, એમાંથી જે લીટી તમને વધારે ગમી હોય તો એની નીચે તમારે શું કરવાનું છે, લીટી દોરવાની છે. ત્રીજો સવાલ છે, ગીતની જે લીટી પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો. તમારા દાદા દાદી હોય, મમ્મી પપ્પા, ભાઈ બહેન, તેને તમને જે લીટી સૌથી વધારે યાદ હોય એ લીટી તમારે એમને સંભળાવવાની છે. એના પછીનો ચોથો સવાલ છે, આંગણાની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો છો. તો આ જાદુ તો આપણે કર્યો, એ સિવાયનું આપણે આંગણા દ્વારા ઘણું બધું કામ કરી શકીએ છીએ, કરી શકીએ છીએ ને, લખવાનું, જમવાનું કામ કરી શકીએ છીએ. હવે એ સિવાયના બીજા કામ તમારે કહેવાના છે. એનાથી અલગ સવાલ છે નીચેનો, કે આંગણાની મદદથી જે કામ ન થાય તેની ઉપર ચોકરી કરવાની છે. જે કામ નથી થતું એ તો લખવું એ આંગણાની મદદથી થાય છે, તો એના પર ચોકડી આવશે કે નહીં આવશે. સવાલ શું છે, કામ ન થાય તેના પર ચોકડી કરવાની છે. તો લખવાનું કામ તો આપણે શાનાથી કરીએ છીએ, આપણી આંગણાની મદદથી. ગાવું, તો ગાવા માટે આપણે આંગણાની જરૂર પડે છે, નથી પડતી. તો શાની જરૂર પડે છે, આપણા ગળાની જરૂર પડે છે. તો ગાવું પર શું આવશે, ચોકડી આવશે. પકડવું, તો પકડવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, આંગણાનો. તો એના પર પણ ચોકડી આવશે નહીં. જે કામ ન થાય તેની ઉપર આપણે ચોકડી કરવાની છે, એ પ્રમાણે તમે એની પર ચોકડી કરજો. કે પછીનો પ્રશ્ન જોઈએ તો, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. આ પ્રશ્ન તમારે લખવાનો છે. તો આપણે વાક્ય અટપટું હોય તો એનો કોઈ પણ અર્થ નીકળતો નથી, તો વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું છે. અને અહીં આપણે આડા અવળા શબ્દો આપ્યા છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય આપણે આપ્યું છે, ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને. વાંચતા જ વાક્ય કેવું આપણને અટપટું લાગે છે, યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવ્યું નથી. તો યોગ્ય ક્રમમાં આપણે કઈ રીતે ગોઠવીશું, તો આવશે પહેલાં ટ્રેનમાં બેસીને, કે અમે, કે ફરવા ગયા. ચલો શું આવશે પહેલાં, તો આવશે પહેલાં અમે. ટ્રેનમાં બેસીને સાથે જ આપેલું છે એટલે ટ્રેનમાં બેસીને ફરવા ગયા, બરાબર ને? યોગ્ય ક્રમમાં લાગે છે ને આપણે વાક્ય, અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. બીજું છે, હોશિયાર છે અને નમ્રતા સાથે આપેલું છે, અને નમ્રતા, વિક્રમ. હોશિયાર છે અને નમ્રતા, વિક્રમ. અને શબ્દ છે એટલે બે વ્યક્તિનું નામ છે, તો વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. અર્થપૂર્ણ વાક્ય પણ લાગે છે અને યોગ્ય ક્રમમાં પણ આપણે એને ગોઠવ્યું છે. એ પ્રમાણે ત્રીજું જોઈએ, ફૂલ પર બેસે છે પતંગિયું. તો યોગ્ય ક્રમમાં શું આવશે, પતંગિયું ફૂલ પર બેસે છે, બરાબર ને? આ રીતે તમારે બીજા પ્રશ્નોના યોગ્ય ક્રમમાં વાક્યો ગોઠવવાના રહેશે. એના પછીની પ્રવૃત્તિ આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી બાય બાય.